માંડવી તાલુકાના ગઠશીસા ગામે દર વર્ષે થતી ગણેશ મહોત્સવની ઉજવણી આ વર્ષે કોરોનાને કારણે સરકારની ગાઈડલાઈન મુજબ નિયમને આધીન સ્થાપના કરાઈ હતી. ઇકો ફ્રેન્ડલી ગણેશના વિચારને સાકાર કરતા ગઠશીસામાં દુંદાડા દેવને આવકારવા ધાર્મિક ભાઈઓ અને બહેનોએ માટીના ગણેશ તૈયાર કર્યા હતા. નેન્સી ભટ્ટે મેંદાના લોટ અને હળદરનો ઉપયોગ કર્યો હતો તો સિવિલ ઇન્જિનિયર નેન્સીએ આવી મૂર્તિ બનાવી અન્ય મહિલાઓને પણ પર્યાવરણને નુકસાન ન કરે તેવી મૂર્તિ બનાવવા અપીલ કરી હતી. ગઢશીસાની કૃપા જિજ્ઞેશ આચાર્ય ધોરણ 12માં અભ્યાસ કરતી યુવતીએ છેલ્લા 5 વર્ષથી માટીના ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિનું સ્થાપન કરે છે. શાસ્ત્રોક્ત વિધિ વિધાન મુજબ પૂજા પાઠ સાથે 5 દિવસ બાદ પોતાના ઘરે જ પાણીના મોટા ટબમાં આ મૂર્તિનું વિસર્જન કરે છે અને પર્યાવરણના જતન માટે લોકોને અપીલ પણ કરે છે. ગામની અન્ય મહિલાઓ પણ આ મૂર્તિથી પ્રોત્સાહિત થઈ છે. દર વખતે જ્યારે આપણે ગણેશ ઉત્સવનું આયોજન કરતા હોઈએ છીએ, પરંતુ આ વખતે કોરોના કાળ દરમિયાન સરકારની ગાઈડલાઇન્સ મુજબ જન્મેદની એકત્રિત કરવાની જ્યારે મનાઈ છે, ત્યારે અમે ધાર્મિક લાગણીઓને ધ્યાનમાં રાખતા ઘરે રહી અને આત્મનિર્ભર બની અને ઇકો ફ્રેન્ડલી ગજાનનનું સ્થાપન કરવાનો વિચાર કર્યો અને જેની અંદર અમે લોકોએ હળદર અને મેંદાના લોટનો ઉપયોગ કરી અને ગણપતિની મૂર્તિનું સ્થાપન કર્યું છે અને જે તેના વિસર્જન બાદ પણ અન્ય જળચરોને જળમાં વિસર્જિત થઈને પણ ઉપયોગી નીવડશે અને તે અમારો એક આના માટેનો મુખ્ય હેતુ છે. મારું નામ કૃપા જિજ્ઞેશભાઈ આચાર્ય છે. હું ગઠશીસા કચ્છથી છું. કચ્છના પ્રસિદ્ધ અખબાર એવા કચ્છમિત્રમાં હું મારી કટારોપણ આપું છું કે જેને લીધે સમાજમાં પણ એક જાગૃતિનું મોજું ફરી વળે અને આજે મેં એક એવા ઇકો ફ્રેન્ડલી ગણપતિનું નિર્માણ કર્યું છે કે જેને લીધે કોઈ પર્યાવરણને પણ નુકસાન ન થાય. તો આ ગણપતિ બનાવવા માટેની માટી મેં ખેતરોમાંથી કે અન્ય કોઈ પણ જગ્યાએથી લઈ અને તે માટીને પીસી ચારી અને આ ગણપતિનું મેં નિર્માણ કર્યું છે. આ ગણપતિની 3 થી 4 દિવસ હું પૂજા કરી અને તેનું વિસર્જન પણ એવી જ રીતે કરું છું કે કોઈ પણ જળચર પ્રાણી કે કોઈ પર્યાવરણને નુકસાન ન થાય. અને આ ગણપતિની 3 થી 4 દિવસ પૂજા કરી અને તેનું વિસર્જન પણ હું એવી રીતે કરું છું કે કોઈ ધર્મને કે કોઈ પર્યાવરણને પણ નુકસાન ન થાય. અને મારી ગણપતિ બાપાને એવી પ્રાર્થના છે કે જેટલા દિવસ છે એટલા દિવસ પણ જાય ત્યારે કોરોનાને સાથે લઈને જાય.